Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is water supply and sanitary engineering. And topic to be discussed today of uh, maintenance of the sewage system is the introduction of the maintenance of the sewage system, job function of the maintenance in charge, causes of the troubles and the odors, and sewer cleaning operations. Dear student, in the last lecture, we have discussed about the sanitary fittings in which we have discussed the wash basin kitchen sink bathtub flushing cistern water closet and urinal also we discussed the safety and precautions during the plumbing work of sanitary fittings now we have started today with the maintenance of sewage system Sewer system in every urban and the development rural area to maintain public health and well-being. Sanitary department is formed for its management and maintenance. This department monitors the proper functioning of the city's sewerage system to repair or rebuild damaged manholes or sewer equipment as needed, repair or make new connections if there are defects in the household or public connections. મળવાહી સિસ્ટમની જાળવણીની રીત જાહેર આરોગ્ય અને સુખાકારીની જાળવણી કરવા માટે નાના મોટા દરેક શહેરો અને વિકસિત ગામ વિસ્તારમાં વિકસિત ગ્રામ્ય વિસ્તારોમાં મળવહન તંત્ર સીવર સિસ્ટમ અને તેનું સંચાલન જાળવણી વગેરે માટે સેનિટરી વિભાગની રચના કરવામાં આવતી હોય છે અને આ વિભાગ દ્વારા શહેરની ગટર વ્યવસ્થા અને મળવાહી સિસ્ટમ બરાબર કાર્ય કરે તેની દેખરેખ રાખવામાં આવતી હોય છે નુકસાન પામેલા મેનહોલ કે મળવાહી ઉપસ્કરોને રિપેર કરવા કે જરૂર પડે તો પુનર્નિર્મિત કરવા સામાન્ય રીતે મળવાહીની જાળવણી અને નિભાવ કરવા માટે આપણે મેન્ટેનન્સના કાર્યો કરવા પડે છે જેવા કે નુકસાન પામેલા મેનહોલ કે મળવાહી ઉપકરોને રિપેર કરવા કે જરૂર પડે તો પુનર્નિર્મિત કરવા ઘરગથ્થુ અથવા તો જાહેર જોડાણોમાં ખામી ઉત્પન્ન થઈ હોય તો તેને સુધારવી અથવા તો નવા જોડાણો બનાવવા

જાહેર રસ્તાઓ અથવા તો શેરીઓની સપાટી ઊંચી કરવામાં આવે તે વખતે મેનહોલ ચેમ્બરની ઊંચાઈઓ પણ તેને અનુરૂપ વધારવી અથવા તો વાહનવ્યવહારને નરતરુપ મેનહોલની ઊંચાઈ ઘટાડવી તૂટી ગયેલી પાઇપલાઇનની સમારકામ કરવું અને જરૂર પડે તો તેને બદલી પણ નાખવી નાલીઓમાં થતા લીકેજ કે બ્લોકેજ ચેક કરવા અને તેને અટકાવવા માટેના પગલાંઓ ભરવા તો સામાન્ય રીતે આપણે મળવાહીની જાળવણી અને નિભાવ કરવા માટે જે મેન્ટેનન્સના કાર્યો કરવામાં આવે છે તેમાં નુકસાન પામેલા મેનહોલ કે મળવાહી ઉપસ્કરોને રિપેર કરવા કે જરૂર પડતો પુનઃ નિર્મિત કરવા ઘરગથ્થુ અથવા તો જાહેર જોડાણમાં ખામી ઉત્પન્ન થયું હોય તો તેને સુધારવી અથવા તો નવા કનેક્શન બનાવવા ચોરી થઈ ગયેલા મેનહોલ કવરની જગ્યાએ નવા કવર મૂકવા જાહેર રસ્તા અથવા તો સેરીઓની સપાટી ઊંચી કરવામાં આવે તે વખતે આપણે મેનહોલ ચેમ્બરની ઊંચાઈઓ પણ તેને અનુરૂપ વધારવી જોઈએ અથવા તો વાહન વ્યવહારને કોઈ અડચણરૂપ ન થાય તે રીતે મેનહોલની ઊંચાઈને ઘટાડવાની તૂટી ગયેલી પાઇપલાઇનને સમારકામ કરવું અથવા તો બદલી નાખવી નાલીઓમાં થતાં લીકેજ કે બ્લોકેજ ચેક કરવા અને અટકાવવાના પગલાં લેવા ના નેક્સ્ટ ટોપિક ઇઝ ધ જોબ ફંક્શન ઓફ ધી મેન્ટેનન્સ ઇન્ચાર્જ કે મેન્ટેનન્સ ઇન્ચાર્જની કાર્ય ફરજો શું હવે મળવાહી તંત્રમાં યોગ્ય રીતે કાર્ય કરે અને તેનો બરાબર મેન્ટેનન્સ થાય તે માટે મેન્ટેનન્સ વિભાગના ઇન્ચાર્જે અમુક ફરજો બજાવવાની હોય છે કે ઇન્સ્પેક્શન ઓફ ધી સીવર્સ મળવાહીનું નિરીક્ષણ કરવું મેઝરમેન્ટ ઓફ ધી ફ્લો રેટ મળવાહીના દરની માપણી કરવી ક્લીનિંગ ઓફ ધી સીવર્સ મળવાહીઓ કે ગટરની સફાઈ કરવી ક્લીનિંગ ઓફ શિવર મેન્ટેન ઇટ્સ ફ્લોરેટ એઝ વેલ એઝ ધ મોનિટર ઇટ ફ્લશિંગ ઇન એ ટાઈમલી મેનર ટુ પ્રિવેન્ટ ઓવરફ્લો મળવાહીઓ તેના પ્રવાહ દર જાળવી રાખે તેમજ ભરાઈ થતી રોકવા માટે તેનું ફ્લશિંગ યોગ્ય સમયે થાય કે નહીં તેની દેખરેખ રાખવી રિપેરિંગ ઓફ પાઇપલાઇન્સ એન્ડ સિયોર એપ્રેન્ટીસ પાઇપલાઇનો અને મળવાહીની ઉપસ્કરોનું મરામતનું કામ યોગ્ય રીતે કરવું પ્રોટેક્ટિવ મેઝર અગેન્સ્ટ એક્સપ્લોઝિવ ઇન ધ સિવર પાઇપલાઇન મળવાહીમાં થતા વિસ્ફોટન સામે રક્ષાત્મક પગલાંઓ ભરવા ટુ ઇમ્પ્લિમેન્ટ ડેઇલી એન્ડ ટાઈમલી મેન્ટેનન્સ પ્રોગ્રામ મળવાહીના રોજિંદા અને સ્વયંબદ્ધ નિભાવકારો માટેના કાર્યક્રમને અમલ કરાવો

કે મળવાહીની તંત્ર યોગ્ય રીતે આપણે કાર્ય કરે છે કે નહીં અને તેનું મેન્ટેનન્સ બરાબર થાય તે માટે મેન્ટેનન્સ વિભાગના ઇન્ચાર્જની અમુક ફરજો બજાવવાની હોય છે કે તેમાં મળવાહીનું એને અમુક અમુક સમયાંતરે નિરીક્ષણ કરવું જોઈએ તેમજ મળવાહીના દરની ફ્લો રેટ પણ એને સમયાંતરે ચેક કરવો જોઈએ મળવાહીઓના ગટરની સફાઈ કરાવવી જોઈએ મળવાહીઓ તેના પ્રવાહ દર જાળવી રાખે તેમજ ભરાઈ થતી રોકવા માટે ફ્લશિંગ યોગ્ય સમયે થાય તેની દેખરેખ રાખવી પાઇપલાઇનો અને મળવાહી ઉપસ્કરોનું મરામત એટલે કે રિપેરિંગ ઓફ ધી પાઇપલાઇન એન્ડ સિવર એપ્રેન્ટ્યુસનું ટાઈમે ટાઈમે થવું જોઈએ મળવાહીમાં થતા વિસ્ફોટન સામે રક્ષાત્મક પગલાં લેવા જોઈએ મળવાહીમાં રોજિંદા અને સમયબંધ નિભાવકાર્યો માટેનો પ્રોગ્રામનો અમલ કરવો જોઈએ રિપેરિંગ અને નિભાવકાર્ય રિપેર અને મેન્ટેનન્સ વર્કની દેખરેખ એટલે કે સુપરવિઝન રાખવી જોઈએ મેન્ટેનન્સ અને રિપેરિંગ કાર્ય માટે પ્રપોઝલ તૈયાર કરવી અને તેના ખર્ચનો એસ્ટિમેટ તૈયાર કરવા જોઈએ તો આ મેન્ટેનન્સ વિભાગના ઇન્ચાર્જે કાર્ય ફરજો બજાવવાની હોય છે ના નેક્સ્ટ ટોપિક ઇઝ ધ કોશિસ ઓફ ધી ટ્રબલ્સ એન્ડ ઓર્ડર્સ મળવાહન વ્યવસ્થામાં ઉદભવતી મુશ્કેલીઓ અને દુર્ગંધ ઉત્પન્ન થવાના કારણો હવે મળવાહિનીઓમાં આપણે મેજોરિટી ત્રણ રીતે મુશ્કેલીઓ ઉત્પન્ન થતી હોય છે તેમાં પહેલું આવે છે એ ક્લોઝિંગ ઓફ ફ્લો મર પ્રવાહમાં અટકાવ થાય સેકન્ડ ઇઝ ધ બ્રેકેજ ઇન ધ સીવર મળવાહિનોનું ભંગાણ થતું હોય એન્ડ ધ થર્ડ વન ઇઝ ધ ઓર્ડર ફોર્મેશન એટલે કે દુર્ગંધ આવી તો મરવાહિનીઓમાં આ મેજર ત્રણ રીતે મુશ્કેલીઓ થતી હોય છે કે ક્લોઝિંગ ઓફ ફ્લો બ્રેકેજ ઇન ધ સિવર એન્ડ ઓર્ડર ફોર્મેશન એટલે કે મળ પ્રવાહમાં અટકાવ મળવાહીઓનું ભંગાણ થવું અને દુર્ગંધ આવી તેમાં આપણે ફર્સ્ટ ટોપિકનું ડિસ્કશન કરીએ કે ક્લોઝિંગ ઇન ધ ફ્લો એટલે કે અટકાવ તો મરવાહીમાં અટકાવો કઈ રીતે ઉત્પન્ન થાય છે ડિપોઝિશન ઓફ ધ સેન્ટ પાર્ટિકલ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ ડ્યુ ટુ ધ વિસ્કોસિટી ઓફ ધી ઓઇલી એન્ડ ગ્રીસ સબસ્ટન્સ ધ એન્ટ્રી ઓફ ટ્રી રૂટ્સ ઇન્ટુ સીવર્સ ધ્યુમિલિટેશન ઓફ ધી એશ ફ્રોમ ધ હાઉસ અઝ વેલ અઝ ધ ફિલિંગ ઓફ ધી ગ્રીટ ધ એક્યુમિલેશન ઓફ ધી ડેવરીઝ ફ્રોમ ધ અપર પાર્ટ ઓફ ઓપન મેનહોલ્સ એન્ડ ધ ફિલિંગ અપ ઓફ સોઇલ બાય ધ રેડ સેના તો રેતીના કણો જમા થવાથી પ્રવાહ સાથે ગ્રીસ અથવા તો તેલયુક્ત પદાર્થોને સિધ્ધતાને કારણે એટલે કે એની વિસ્કોસિટીને કારણે મળવાહિનમાં વૃક્ષોના મૂળિયાનો પ્રવેશ થવાથી મકાનોમાંથી રાખયુક્ત કચરો તેમજ ગ્રીટનો ભરાવો થવાથી તેમજ ખુલ્લા મેનહોલના ઉપરના ભાગેથી કચરો એને માટી ઉડીને ભરાવો થવાથી તેમજ ઉંદર અને કીડીઓ જેવા જીવો દ્વારા કચરો ખેંચીને પાઇપલાઇનમાં એકઠો કરવાને કારણે મળવાહિનીઓમાં ક્લોઝિંગની સમસ્યા આવે છે તો આપણે વાત કરીએ તેમ રેતીના કણો જમા થવાથી મળ પ્રવાહ સાથે તરતા સસ્પેન્ડેડ કે અન્ય પદાર્થોનો ભરાવો થવાથી ગ્રીસ અથવા તો તેલયુક્ત પદાર્થોની શીઘ્નતાને કારણે મળવાહિનીઓમાં વૃક્ષોના મૂળિયાના પ્રવેશ કરવાથી મકાનોમાંથી રાખથીયુક્ત કચરો અને ગ્રીતનો ભરાવો થવાથી તેમજ ખુલ્લા મેનહોલના ઉપરના ભાગેથી કચરો અને માટી ઉડીને ભરાવાથી તેમજ ઉંદર અને કીડીઓ જેવા જીવો દ્વારા કચરો ખેંચી અને પાઇપલાઇનમાં એકઠો કરવાને કારણે ક્લોઝિંગ જેવી સમસ્યા આવે છે એટલે કે અટકાવ થાય છે ના નેક્સ્ટ ઇઝ ધ બ્રિકેજ એટલે કે ભંગાણ થવાથી મરવાહિનીઓમાં અમુક કારણોસર ભંગાર અને ટૂટફાટ ઉદભવે છે તો તે કારણોમાં પુઅર બેરિંગ કેપેસિટી ઓફ ધી સોઇલ બિલો ધ સીવર્સ એ મરવાહિનીઓમાં નીચેની માટી ખૂબ જ નબળી ભારવાહન શક્તિ ધરાવતી હોય હેવી ટ્રાન્સપોર્ટેશન લોડ આવતો હોય એટલે કે ભારે ટ્રાન્સપોર્ટેશન લોડ હોય બેડ ઓર પુવર વર્કમેનશિપ ખામીયુક્ત ડિઝાઇન એક્સેસિવ સુપર ઇમ્પ્રોસ લોડ વધારે પડતો સુપર ઇમ્પ્રોસ ભાર આવતો હોય બેડ ઓર પુઅર વર્કમેનશિપ એટલે કે ખરાબ અથવા તો નબળી કામગીરી હોય આસપાસના વિસ્તારોમાં થતું માઇનિંગ વર્ક માઇનિંગ ઇન ધ વિશિનિટી વાઇબ્રેશન ડ્યુ દીધું તો વેરિયસ રીઝન્સ વિવિધ કારણોથી વાઇબ્રેશન આજુબાજુના એરિયામાંથી આવતા હોય નેચરલ એન્ડ પ્રોગ્રેસિવ ડિટોરિયેશન્સ કોસ્ટ ઇન ધ મટીરિયલ યુઝ્ડ માલ સામગ્રીમાં ઉત્પન્ન થતું કુદરતી ક્ષયન અને મટીરિયલ ઓફ ઇન્ફેરિયર ક્વોલિટી એટલે કે ઉત્તરતી અને નિમ કક્ષાની માલ સામગ્રીનો વધારે પડતો ઉપયોગ કર્યો હોય તો મળવાહિનીઓમાં ભંગાણ અથવા તો તૂટફાટ થવાની શક્યતા વધી જાય છે તો ભંગાણ થવાના આપણે મુખ્ય કાર્યોમાં વાત કરીએ તેમ કે મળવાહિનીઓમાં નીચેની જે માટી છે કે નબળી ભારવહન શક્તિ ધરાવતી હોય તે આજુબાજુના એરિયામાં ખૂબ જ ટ્રાન્સપોર્ટેશન લોડ આવતો હોય અને હેવી આવતો હોય તેમજ જે આ સીવોની ડિઝાઇન કરેલી છે તેમાં ખૂબ જ ખામીયુક્ત હોય ખરાબ અને નબળી કામીગીરી હોય બેડ અથવા તો પૂર વર્કમેનશીપ વધારે પડતો સુપર ઇમ્પ્રોસ લોડ આવતો હોય આજુબાજુના વિસ્તારમાં માઇનિંગનું વર્ક વધારે થતું હોય તેમજ આજુબાજુના એરિયામાં ઇન્ડસ્ટ્રીઝ અને કંપનો ઉત્પન્ન કરતા મશીનોનું પ્રમાણ વધારે હોય તેને કારણે વધારે પડતા વાઇબ્રેશનનું પ્રમાણ એરિયામાં આવતું હોય માલ સામગ્રીમાં ઉત્પન્ન થતું કુદરતી ક્ષયન અને ઉત્તરતી કક્ષાની માલ સામગ્રીનો ખૂબ જ વધારે પડતો ઉપયોગ કર્યો હોય તો તેની હિસાબે ભંગાણ અને ટૂંટફાટ થવાની શક્યતામાં વધારો આવે છે ના નેક્સ્ટ ઇઝ અ ઓર્ડર એટલે કે દુર્ગંધ વાસ આવી મળવાહિનીઓમાં ખરાબ વાસ કે દુર્ગંધ ઉત્પન્ન થવાના કારણોમાં વાત કરીએ તો બ્રિકેજ ઓફ ધી વોટર સીલ એટલે વોટર સીલમાં આપણે ભંગાણ થાય ડ્યુ ટુ ધ લીકેજ ઇન ધ સીવર એટલે કે મળવાહિનીઓમાં ગળતર થવાથી ઇવાપોરેશન ઓફ ધી વોટર ફ્રોમ ધ વોટર સીલ એટલે વોટર સીલમાંથી પાણીનું બાષ્પીભવન થવાથી ડ્યુ ટુ ધ ડિફેક્ટિવ ઓર ઇમ્પ્રોપર કનેક્શન ઓફ ધી વેન્ડ પાઇપ વેન્ડ પાઇપના ખામીયુક્ત અથવા તો અયોગ્ય રીતે જોડાણને કારણે ક્લોઝિંગ ઓફ ધ સીવેજ વેન્ડ પાઇપ ઓફ સાફ્ટ મળવાહિનીની વેન્ડ પાઇપો અથવા તો સાફ્ટ બંધ થઈ જવાથી સીવેજ આર બ્લોકેડ યુ ટુ ધ અબવ રિઝન એન્ડ કઝિંગ ધ બેડ ઓર્ડર ફ્રોમ ધ સીવા ઉપરોક્ત આ કારણોસરને લીધે મળ પ્રવાહ છે તે બહાર આવે છે અથવા તો રોકાઈ જાય છે અને તેમાં સરો ઉત્પન્ન થાય છે તેને કારણે વાસ ફેલાવાથી મળવાહિનીઓમાંથી ભારે દુર્ગંધ આવે છે તો વોટર સીલમાં ભંગાણ થવાથી મળવાહિનીમાં ગળતર થવાથી વોટર સીલમાંથી પાણીનું બાષ્પીભવન થવાથી વેન્ડ પાઇપના ખામીયુક્ત અથવા તો અયોગ્ય રીતે જોડાણને કારણે મળવાહિનીની વેન્ડ પાઇપો અથવા તો સાફ્ટ બંધ થઈ જવાથી છે તે બહાર આવે છે અથવા તો રોકાઈ જાય છે તેમાં ધીમે ધીમે સળો ઉત્પન્ન થાય છે તેની વાસ ફેલાવાથી મળવાહિનીઓમાં ખૂબ જ દુર્ગંધ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મળવાહન વ્યવસ્થામાં ઉદભવતી મુશ્કેલીઓ અને દુર્ગંધ ઉત્પન્ન થવાના કારણોમાં ક્લોઝિંગ બ્રેકેજ અને ઓર્ડરનું ડિસ્કશન કર્યું નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ સીવર ક્લિનિંગ ઓપરેશન્સ એટલે કે ગટર સફાઈની કાર્યવિધિઓ ટાઈપ્સ ઓફ ધી ઓપરેશન આર યુઝલી પરફોર્મ ટુ ક્લીન સિવર્સ ધ ગટર અને મરવાઈની સફાઈ કરવા માટે આપણે જે ઓપરેશન્સ કાર્યવિધિઓ કરવામાં આવે છે તેમાં મુખ્યત્વે ફ્લશિંગ ડ્રેગિંગ એન્ડ યુઝ ઓફ પિલ્સ એટલે કે ગોળીનો ઉપયોગ કરવામાં આવે છે તો સ્ટાર્ટ વિથ ધ ફ્લશિંગ્સ વેન ધ સીવર ઇઝ નોટ કમ્પ્લીટલી ક્લોઝ ઇટ કેન બી ક્લીન બાય ધ ઇન્ટરસેટિંગ વોટર અન્ડર ધ પ્રેશર ઓફ ફ્લશિંગ ધ ફાસ્ટર એન્ડ મોર વોટર ઇઝ રિલીઝ ઇન ધ શ્યુઅર ધ મોર શ્યુઅર ઇઝ ક્લીન ફ્લશિંગ કેન બી ડન મેન્યુલી ઓર બાય ઇટ્સ સેલ્ફ ક્લીનિંગ હવે કાર્યમાં જ્યારે મળવાહિની સંપૂર્ણ રીતે બંધ થઈ ન હોય અને ત્યારે તેમાં દબાણ સાથે પાણી દાખલ કરી અને તેને ફ્લસિંગ કરવાથી સફાઈ થઈ શકે છે મળવાહિનીઓમાં જેટલા વધારે વ્યક્તિ અથવા તો વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવે તેટલા પ્રમાણમાં મળવાહિનીની સફાઈ વધારે થાય છે આ ની કાર્યવાહી છે તે માણસો દ્વારા મેન્યુઅલી અથવા તો સ્વયં રીતે સેલ્ફ ક્લિનિંગ થઈ શકે છે ફોલોઈંગ મેથડ આર યુઝ ફોર ધ ફ્લશિંગ ઓફ સીવેજ ફ્લશિંગ કરવા માટે આપણે નીચેની રીતોનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ બાય યુઝિંગ ધ સેલ્ફ ફ્લશિંગ ટેન્કસ સ્વયં ફ્લશિંગ ટાંકીઓનો ઉપયોગથી બાય યુઝિંગ ફ્લશિંગ મેન હોલ્સ ફ્લસિંગ મેનહોલની રચના વડે બાય યુઝ ઓફ ધી ફાયર હોર્સ ફાયર હોર્સના ઉપયોગથી બાય કનેક્ટિંગ ધ વિથ વોટર એટલે પાણીની મુખ્ય લાઈન સાથે જોડાણ આપવાથી બાય ટેમ્પરરી સ્ટોપેજ એન્ડ રિલીઝ ઓફ સીવેજ ઇન ધ સીવર લાઇન હંગામી અટકાવ કરીને છોડવાની રીતથી તો આ બધી પદ્ધતિમાં ગમે તે પદ્ધતિથી ફ્લસિંગ કરવાથી મળવાહિનીઓ ખુલ્લી થવાથી તેની સફાઈ થઈ શકે છે અને સામાન્ય રીતે ફ્લશિંગ દ્વારા આશરે એકસો પચાસ મીટર અંતર સુધી મળવાહિનીઓ ખૂબ જ અસરકારક રીતે સાફ કરી શકાય છે તો ફ્લશિંગ કરવાની રીતોમાં મુખ્યત્વે સ્વયં ફ્લશિંગ ટાંકીઓનો ઉપયોગથી ફ્લશિંગ મેનહોલની રચના વડે ફાયર વોશના ઉપયોગથી પાણીની મુખ્ય લાઈન સાથે જોડાણથી હંગામી અટકાવ કરી અને છોડવાની રીતથી તો આ રીતનો ઉપયોગ કરીને એકસો પચાસ મીટર અંતર સુધી મળવાહીઓની ખૂબ જ અસરકારક રીતે આપણે સફાઈ કરી શકીએ છીએ ના નેક્સ્ટ મેથડ ઇઝ ધ ડ્રેગિંગ પ્રોસેસ ધ ફોલોઇંગ ટૂલ આર યુઝ ટુ ક્લીન ધ સ્લગ બાય ધ ડ્રેગિંગ મેથડ બાય થ્રસ્ટિંગ રોડ્સ ફ્લેક્સિબલ વુડન રોડ્સ ફિટેડ વિથ સ્પેશિયલ ક્લિનિંગ ટૂલ્સ બાય યુઝિંગ સ્ટીલ ટેપ્સ ઓર બેન્ડ્સ વિથ સ્પેશિયલ ટૂલ્સ ડ્રેગિંગ મેથડ દ્વારા મરવાહીની સાફ કરવા માટે આપણે મુખ્યત્વે સાધનો જે ઉપયોગ કરીએ છીએ તેમાં સળિયાના ઉપયોગથી લાકડાના ફ્લેક્સિબલ સળિયા સાથે સફાઈના સાધનો જોડીને સ્ટીલ ટેપ અથવા તો બેન્ડ સાથે જોડેલ સાધનો હોય એટલે કે બાય ટ્રસ્ટિંગ રોડ ફ્લેક્સિબલ વુડન રોડ્સ ફિટ વિથ ધ સ્પેશિયલ ક્લિનિંગ ટૂલ્સ એન્ડ બાય યુઝિંગ ધ સ્ટીલ ટેપ ઓર બેન્ડ્સ વિથ ધ સ્પેશિયલ ટૂલ તો આ રીતના ડેગિંગ પદ્ધતિમાં આપણે ઉપરોક્ત સાધનોનો ઉપયોગ તો ડેગિંગ પદ્ધતિમાં આપણે આ સાધનોનો ઉપયોગ કરીએ છીએ કુલ ધ સ્ટીલ રોડ શો ધેટ ધ ધેવરીઝ ધેટ હેવ એક ઇન ધ સીવર ઇઝ રિમૂવડ ધ રોડ્સ યુઝ ઇન ધ મેથડ આર કનેક્ટેડ ટુ ઇચ અધર ટુ ધ ઇન્ક્રીઝિંગ ઇટ્સ લેન્થ એટ ધ ફ્રન્ટ એન્ડ ઓફ હિટ ધેર ઇઝ એ કટિંગ ગેજ વિથ ધ હેલ્પ ઓફ વિચ ધ પ્રિવેન્ટિંગ વેસ્ટ ઇઝ કટ એન્ડ રિમૂવડ નાના કદની મળવાહિનીઓની સફાઈ કરવા માટે તેમાં સળિયાને અંદર ધકેલી અને જ્યાં સુધી રોકાણ કે અવરોધ હોય ત્યાં સુધી વારંવાર એને ધકેલવામાં આવે છે અને પાછો ખેંચવામાં આવે છે કે જેથી મરવાહિનીમાં ભરાયેલો કચરો છે એ દૂર થઈ જાય છે અને આ રીતે વાપરવામાં આવતા સળિયાને એકબીજા સાથે જોડી અને એની લંબાઈ લેન્થમાં વધારો કરી શકાય છે તેના આગળના છેડે કરતનધાણ લગાડેલી હોય છે કે જેની મદદથી અટકાવ કરતો કચરો કપાઈ જાય છે અને દૂર કરી શકીએ છીએ તો આ રીતમાં આપણે નાના કદની મળવાહિણીની સફાઈ કરવા માટે તેમાં સળિયાને વારંવાર ધકેલી અને જ્યાં સુધી ઓબસ્ટેકલ્સ હોય ત્યાં સુધી એને વારંવાર ધકેલવામાં આવે છે અને પાછો ખેંચવામાં આવે છે જેથી મળવાહિનીમાં ભરાયેલો કચરો છે તે દૂર થઈ શકે અને આ રીતમાં વપરાતા સળિયા છે તેની આપણે એકબીજા સાથે જોડી અને લંબાઈ પણ વધારી શકીએ છીએ અને તેના આગળના ભાગમાં કાર્ટનધાર લગાડેલી હોય છે કે જેની મદદથી જે અટકાવ થયેલો કચરો હોય છે તે કપાઈ જાય છે અને આપણે તેને દૂર પણ કરી શકીએ છીએ ઇન ધીસ વે વેન યુઝિંગ ધ સ્ટીલ ટેપ ઓર ધ સ્ટીલ બેન્ડ્સ ઓર ફ્લેક્સિબલ વુડન રોડ્સ ધ સીવર કેન બી ક્લિનિંગ યુઝિંગ ધ ક્લિનિંગ ટૂલ્સ અ સો ની વી હેર ઇન ધ ફિગર ધીસ ટાઈપ ઓફ ધી સીવર ક્લિનિંગ વર્ક્સ વેલ એન્ડ ઇફેક્ટિવલી અઝ દેન્થ ઇઝ શોલ્ટર હવે આપણે ફિગરમાં જોઈએ મુજબ સફાઈના સાધનોનો ઉપયોગ કરીને મરવાહીની સફાઈ કરી શકીએ છીએ તેમાં ગેજ ફોર કટિંગ ઓબસ્ટ્રક્શન નેક્સ્ટ ઇઝ અ સ્કૂપ ફોર રિમુવિંગ સેન એન્ડ લૂઝ મટીરિયલ રેતી અને લૂઝ મટીરિયલનો ઉપયોગ આ સ્કૂપ દ્વારા થઈ શકે છે ક્લો ફોર રિમુવિંગ ધ પેપર એન્ડ ધ રેક્સ પેપર અને રેક્સ દૂર કરવા માટે આ રીતના સડિયાનો ઉપયોગ કરવામાં આવે છે સ્ક્રૂ ટાઈપના સડિયાનો ઉપયોગ કરવામાં આવે છે સ્ક્રૂ ફોર રિમૂવિંગ પેપર એન્ડ રેક્સ ઇટ ઇઝ ધ રૂટ કટર જ્યારે મરવાહિનીઓમાં વૃક્ષના મૂળિયા આવી જતા હોય ત્યારે એનું કટિંગ કરવા માટે આ રીતના રૂટ કટરનો ઉપયોગ કરવામાં આવે છે વાયર બ્રશ ફોર રિમુવિંગ ગ્રીસ એન્ડ ઓઇલી સબસ્ટેન્સ આ રીતના વાયર બ્રશનો આપણે ઉપયોગ કરવામાં આવે છે કે તેનાથી તેલી અને ગ્રીસ પદાર્થો દૂર કરી શકાય અને ધીસ ઇઝ ધ સ્કેપર હવે મળવાહિણીની સફાઈ કરવા માટે આ રીતમાં જેમ લંબાઈ ઓછી તેમ કામ સારું અને અસરકારક રીતે થાય છે તો સ્ટીલ ટેપ છે સ્ટીલ બેન્ડ છે લાકડાના નમીય સળિયા વગેરે આપણે આ ડિસ્કસ કર્યા તે સાધનોનો ઉપયોગ કરીને મરવાહિણીની સફાઈ આપણે કરી શકીએ છીએ અને મળવાહિણીની સફાઈ કરવા માટે આ પ્રકારની રીતોમાં જેમ લંબાઈ ઓછી તેમ કામ સારું અને અસરકારક રીતે થઈ શકે છે નાવ નેક્સ્ટ મેથડ ઇઝ ધ યુઝ ઓફ પીલ્સ ડ્યુ ટુ ધ એક્યુમિટેશન ઓફ સેનિમેન્ટ ઇન ધ સીવર ઇટ્સ ફ્લોર નેરોઝ ઇન ધીસ વે ધ વેલિસિટી ઓફ ધ સીવેજ ઇન્ક્રીઝ ઇન ધ સેક્શન અરાઉન્ડ ધ ઓબ્સ્ટેકલ ડ્યુ ટુ ધ ક્લોઝિંગ ઇન સચ કેસીસ વુડ ઓર પ્લાસ્ટિક ઓર પોલીમેટાલિક પીલ્સ દેટ કેન ફ્લોટ ઓન ધ સીવેજ આર યુઝ ટુ ક્લીન ધ સીવેન અ ડિફરન્ટ ડાયોમીટર સાઇઝિસ એટલે કે ગોળીઓનો ઉપયોગ કરવાની રીત છે આ મળવાહિનીઓમાં અવમળના જમા થવાને કારણે તેનો પ્રવાહ માર્ગ છે એકદમ સાંકડો થતો જાય છે અને આ રીતે મળવાહિનીમાં ઉદભવતા ક્લોઝિંગને કારણે અટકાવને કારણે એના આસપાસના સેક્શનમાં મળ પ્રવાહનો વેગ છે વધે છે હવે આવા સંજોગોમાં મળવાહિનીઓને સાફ કરવા માટે મળ પ્રવાહની ઉપર તરી શકે તેવી લાકડા પ્લાસ્ટિકની કે પોલી ધાતુઓની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ગોળીઓ જુદા જુદા વ્યાસના માપની અવેલેબલ છે

સૌથી નાના માપની ગોળીઓ એન્ટર કરવામાં આવે છે દાખલ કરવામાં આવે છે અને આ ગોળીઓ પાઇપમાં આગળ વધે છે જ્યાં અટકાવ હોય ત્યાં ઉપરના ભાગે અટકી જાય છે અને આ સેક્શન આગળનો મરપ્રવાહ ઊંચા શીર્ષ સાથે ગોળીની આસપાસથી વાહન માર્ગ મેળવે છે અને પરિણામે ગોળી છે તે મરવાહિની અંદરની આગળ તરફ વધે છે અને આ રીતે મરવાહીની સફાઈ થાય છે ધ પિલ્સ મૂવિંગ ઇન ધીસ વે ઇઝ ટેકન વેન ઇટ રીચ ધ નેક્સ્ટ મેન હોલ રિપીટ ધીસ પ્રોસીજર યુઝિંગ ધ લાર્જર ડાયોમીટર પિલ્સ કેન ધેન ક્લિયર ધ શ્યુઅર એન્ડ ધીસ મેથડ ઇઝ નોટ સુટેબલ ફોર ધ ગ્રીસ ઓર રૂટ પ્રેઝન્ટ ઇન ધ શ્યુઅર આમ આ રીતે આગળ વધતી ગોળીઓ તે પછીના મેન મેનહોલમાં પહોંચે છે ત્યારે તેને લઈ લેવામાં આવે છે અને તે પછી તેનાથી મોટા વ્યાસવાળી ગોળીઓનો ઉપયોગ કરી અને આ પ્રક્રિયા વારંવાર કરવાથી મળવાહીની સાફ થઈ શકે છે અને ગ્રીસ તથા મૂળિયાવાળી મરવાહિનીઓ માટે આ રીત અનુકૂળ નથી તો ગોળીઓનો ઉપયોગ કરીને મરવાહિની સફાઈમાં એ મરવાહિનીઓમાં જ્યારે અવમળના જમા થવાને કારણે તેનો પ્રવાહ માર્ગ છે ખૂબ જ સાંકળો થઈ જાય છે અને આ રીતે મરવાહિનીમાં ઉદભવતા ક્લોઝિંગને કારણે થતા અટકાવની આસપાસના સેક્શનમાં મળપરવાહ ખૂબ જ વધી જાય છે તેનો વેગ ખૂબ વધે છે આવા સંજોગોમાં મરવાહિનીઓને સાફ કરવા માટે મરપરવાની ઉપર તરી શકે તેવા લાકડા પ્લાસ્ટિક અને પોલી ધાતુઓની ગોળીઓનો ઉપયોગ થાય છે અને આવી ગોળીઓ જુદા જુદા વ્યાસના માપની આપને અવેલેબલ છે મરવાહીની જે ભાગમાં અવરોધ ઉત્પન્ન થતો હોય તે લાઇનના ઉપરના ભાગે આવેલા મેનહોલ્સમાંથી સૌથી નાના માપની ગોળીઓ નાખવામાં આવે છે અને આ ગોળી પાઇપમાં આગળ વધે અને ત્યાં અટકાવ હોય ત્યાં ઉપરના ભાગે અટકી જાય છે આ સેક્શન આગળનો મર પ્રવાહ ઊંચા શીર સાથે ગોળીની આસપાસથી વાહન માર્ગ મેળવે છે અને પરિણામે ગોળી મરવાહિની અંદર આગળ વધે છે આ રીતે મરવાહિની સફાઈ થાય છે આવી રીતે આગળ વધતી ગોળીઓ તે પછીના મેન હોલમાં પહોંચે છે ત્યારે તેને લઈ લેવામાં આવે છે અને તે પછી તેનાથી મોટા વ્યાસવાળી ગોળીઓનો ઉપયોગ કરી અને વારંવાર આ પ્રક્રિયા કરવાથી મળવાહીની સફાઈ થઈ શકે છે ગ્રીસ અથવા મૂળિયાવાળી મળવાહીનીઓ માટે આ ગોળીઓનો ઉપયોગ કરવાની રીત છે તે અનુકૂળ નથી થેન્ક યુ સ્ટુડન્ટ આજે આપણે મેન્ટેનન્સ ઓફ ધી સિવરેજ સિસ્ટમમાં મળવાહિની સિસ્ટમની જાળવણીની રીત કેવી રીતે કરવી તેનું ઇન્ટ્રોડક્શન મેળવ્યું તેમજ મેન્ટેનન્સ ઇન્ચાર્જની કાર્ય ફરજો તેમજ કોસીસ ઓફ ધી ટ્રબલ એન્ડ ઓર્ડર મોરવાહન વ્યવસ્થામાં ઉદભવતી મુશ્કેલીઓ અને દુર્ગંધ ઉત્પન્ન થવાના કારણોમાં ક્લોઝિંગ ઓફ ફ્લો બ્રેકેજ ઇન ધ સીવર અને ઓર્ડર ફોર્મેશન અને લાસ્ટ ટોપિકમાં આપણે સીવર ક્લિનિંગ ઓપરેશન્સ એમાં ફ્લશિંગ ડ્રેગિંગ અને યુઝ ઓફ પિલ્સનો ઉપયોગ કરીને કઈ રીતે મળવાહિનીઓની સફાઈ કરવામાં આવે છે તેનું ડિસ્કશન કર્યું થેન્ક યુ